સાહિત્યની મ્યુઝિકલ ગ્રુપ પ્રસ્તુત કરે છે મધ્યમાં પ્રથમ અને મધ્યમાં પૂર્ણનું સંગીત શાસ્ત્ર. વાચક સ્વર ભાઈ કીર્તિદાબેન, ધ્વનિ મુદ્રણ ધુંડા હસમુખભાઈ, ઓડિયો એડિટર ગોહિલ બાબુભાઈ. આપને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરો, અમારી ચેનલને અને સબસ્ક્રાઈબ કરો, તેમજ આ લિંક વધુમાં વધુ શેર કરો. ઇફ યુ લાઈક અવર વિડીયો સો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર મોર અપડેટ્સ. મધ્યમાં પ્રથમ તથા પૂર્ણનું સંગીત શાસ્ત્ર ચેપ્ટર 6 સપ્તક પૂર્વાંગ ઉત્તરાંગ સંવાદ વિસંવાદ આરોહ અવરોહ અને વર્ણ સપ્તક સા થી ની સુધીમાં આવતા સ્વરોના સમૂહને સપ્તક કહે છે. આ સ્વરોમાં તાર સપ્તકનો સા ઉમેરવાથી એક સપ્તક પૂરું થાય છે. આવા મુખ્ય સપ્તકો ત્રણ છે, મંદ્ર મધ્ય અને તાર. આ ત્રણેય સપ્તકો એકબીજાથી બમણી ઊંચાઈએ આવેલા છે, એટલે કે મંદ્ર સપ્તક સૌથી નીચા અવાજમાં હોય છે, તેનાથી અવાજની બરાબર બમણી ઊંચાઈએ મધ્ય સપ્તક અને મધ્ય સપ્તકથી અવાજની બરાબર બમણી ઊંચાઈએ તાર સપ્તકના સ્વરો છે. સપ્તકને શરીરના સ્થાન સાથે સંબંધ છે, એટલે કે મંદ્ર સપ્તકના સ્વરોનું ઉચ્ચાર સ્થાન હૃદય અથવા નાભિ, મધ્ય સપ્તકના સ્વરોનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને તાર સપ્તકના સ્વરોનું ઉચ્ચારણ સ્થાન મસ્તક માનવામાં આવે છે. પૂર્વાંગ સપ્તકના બે ભાગ, પહેલો સારેગમ બીજો પધનિસા કરવામાં આવે છે. તેમાંથી પહેલા ભાગ સારેગમ ને પૂર્વાંગ કહેવામાં આવે છે. ઉત્તરાંગ સપ્તકના બીજા ભાગ પધનિસા ને ઉત્તરાંગ કહેવામાં આવે છે. સંવાદ બે સ્વરોના સુમધુર મિલાપને સંવાદ કહેવામાં આવે છે. આવા સુમધુર મિલાપના ત્રણ પ્રકાર છે. પહેલો ષડ્જ, ષડ્જ ભાવ, દાખલા તરીકે સા સા. બીજો ષડ્જ પંચમ ભાવ, દાખલા તરીકે સા પ રે ધ. ત્રીજો ષડ્જ મધ્યમ ભાવ, દાખલા તરીકે સા મ રે પ. આ ત્રણેય સંવાદોમાં ષડ્જ ષડ્જ ભાવ સૌથી શ્રેષ્ઠ છે. ત્યાર પછી ષડ્જ પંચમ ભાવ અને ષડ્જ મધ્યમ ભાવ અનુક્રમે આવે છે. વિસંવાદ બહુ નજીક અને બહુ દૂર આવેલ સ્વરો સાથે વગાડવાથી વિસંવાદ અથવા તો કટુતા ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ગ મ રે ની. આરોહ સ્વરોના ઉપર જવાના ક્રમને આરોહ કહેવામાં આવે છે, દાખલા તરીકે રે ગ મ. અવરોહ સ્વરોના નીચે ઉતરવાના ક્રમને અવરોહ કહેવામાં આવે છે, દાખલા તરીકે મ ગ રે સા. વર્ણ ગાયન ક્રિયોચ્યતે વર્ણ, ગાવાની પ્રત્યક્ષ ક્રિયાને વર્ણ કહેવામાં આવે છે.